ગુજરાતમાં ડ્રગ્સ કેસમાં રાજનીતિ વધી કોંગ્રેસ બાદ એનસીબી નેતા નવાબ મલિકે મુંબઈમાં નિવેદન આપતા કહ્યું કે ડ્રગ્સ કાંડમાં પકડાયેલા આરોપીઓના ગુજરાત કનેક્શન આરોપીઓએ અમદાવાદની હોટેલમાં રોકાણ કર્યા હોવાનો દાવો કર્યો ભાજપ મંત્રી કિરીટસિંહ રાણા સાથે આરોપીઓના સંપર્ક હોવાનો પણ દાવો નવાબ મલિક પર પ્રધાન જીતુ વાઘાણીનો પલટવાર કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી આઈનામાં તેમના સંસ્કાર જોઈ લે કિરીટસિંહનું કનેક્શન સાબિત કરી બતાવે ખોટા આક્ષેપો કરી ભ્રમણા ફેલાવી વિરોધીઓનું કામ કિરીટસિંહનું જાહેર જીવન પ્રામાણિક ડ્રગ્સ કનેક્શનના નવાબ મલિકના દાવાને ભાજપ મંત્રી કિરીટસિંહ રાણાએ ફગાવ્યા કહ્યું કે અનેક લોકો આવતા હોય મળવા તપાસમાં સામે આવશે સત્ય કાયદો તમામ માટે સરખો બનાસકાંઠામાં ભાજપના ત્રણ દિગ્ગજ આગેવાનોને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે બનાસ બેંકની ચૂંટણીમાં ભાજપનું મેન્ડેટ ન હોવા છતાં પોતાની ઉમેદવારી ચાલુ રખાતા કાર્યવાહી કરાઈ ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજા પટેલ વડગામ માર્કેટયાર્ડ ચેરમેન કેશર ચૌધરી દાંતીવાડા તાલુકા ભાજપ પ્રમુખ નટુ ચૌધરી પક્ષમાંથી સસ્પેન્ડ છોટાઉદેપુરમાં ક્વાંટના કસરવાવ ગામેથી 26 લાખ રૂપિયાથી વધુ ગાંજાના છોડનો જથ્થો ઝડપાયો છે 262 કિલોગ્રામ વજનના 274 છોડ સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી વિરમગામ ટાઉન પોલીસે રહેણાંક મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપ્યો પોલીસે 3400 કિંમતનો ગાંજો રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ 21600ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો ડ્રગ્સ કેસ મામલે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારનું નિવેદન છેલ્લા એક વર્ષમાં આશરે 25,000 કરોડનું ડ્રગ્સ પકડાયું ગુજરાત મોડલ દિવસે ને દિવસે ડ્રગ્સ મોડલ બની રહ્યું છે ડ્રગ્સ સપ્લાયનું નવું સરનામું ગુજરાત બન્યું રાજકોટ બાદ હવે વડોદરામાં પણ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવા છે 10 દિવસની અંદર શહેરના રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ હટાવવાનો મનપાનો આદેશ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને સૂચના આપી વડોદરામાં જાહેરમાં નોનવેજનું વેચાણ નહીં કરી શકાય નોનવેજ વિક્રેતાઓ માટે મનપા જાહેર કરી શકે છે નવી માર્ગદર્શિકા ખુલ્લામાં નોનવેજ વેચતા વેપારીઓ સૂચનાઓનું કરવું પડશે પાલન ભાવનગર શહેરમાં રોગચાળો વધ્યો ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયાના અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યા વધી છેલ્લા વરસાદ બાદ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા મનપા દ્વારા 4 જમ્બો ફોગિંગ મશીનો મૂકવામાં આવ્યા ઘરોઘર દવાનો છંટકાવ કરાયો જોકે મચ્છરોનો ઉપદ્રવ અટકતો નથી અમદાવાદમાં રસીકરણને લઈને એમસીનો મોટો નિર્ણય બીજો ડોઝ ન લેનારને આવતીકાલથી એમસીની કચેરીમાં નહીં મળે પ્રવેશ કાંકરિયા રિવરફ્રન્ટ લાઇબ્રેરી જીમખાના અને સ્વિમિંગ પુલમાં નહીં મળે પ્રવેશ અમદાવાદમાં 9.30 લાખથી વધુ લોકોએ લીધો છે રસીનો બીજો ડોઝ અમદાવાદમાં કોરોના વકરીઓ 124 દિવસ બાદ નોંધાયા 15થી વધુ કેસ જોધપુરમાં એક જ પરિવારના 5 સભ્યો ચાંદખેડામાં એક જ પરિવારના 4 ઇસનપુરમાં પણ 4 સભ્યો પોઝિટિવ આવ્યા છે પરિવારોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા સંપર્કમાં આવેલાનું ટેસ્ટિંગ કરાવ્યું તમામ દર્દીઓ સ્વસ્થ કોરોનાના કેસ વધતા અમદાવાદ મનપા એલર્ટ ફરી 30-40 જગ્યાએ નવા ડોમ બનાવી ટેસ્ટિંગ શરૂ કરાશે શહેરના એન્ટ્રી પોઈન્ટ બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચવલગામ વિસ્તારમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર કર્યો આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે ચાલી રહી છે અથડામણ સુરક્ષાબળોના ઘેરાવામાં છે 2-3 આતંકીઓ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ પોતાના પુસ્તકને કારણે ફસાયા છે પુસ્તકમાં હિન્દુત્વની તુલના આતંકી સંગઠનના બોકો હરામ સાથે કરતા ભાજપે નિંદા કરી ગણાવ્યું ભારતનું અપમાન કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ સામે ફરિયાદ ખુરશીદે પોતાના પુસ્તકમાં હિન્દુત્વ વિશે કરી છે અઘટિત ટિપ્પણી ખુરશીદે પોતાના પુસ્તકમાં હિન્દુત્વની તુલના આઈએસઆઈએસ અને બોકો હરામ જેવા આતંકી સંગઠનો સાથે કરી દિલ્હીના વકીલ વિવેક ગર્ગે ફરિયાદ નોંધાવી તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવત રાજ્યના દરિયા વિસ્તારમાં આજે ટકરાઈ શકે છે વાવાઝોડું વાવાઝોડાને લઈને રાજ્યના 9 જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ ચેન્નઈમાં ભારે વરસાદ સ્થાનિકોને ભારે હાલાકી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા રાજ્ય સરકારે પ્રભાવિત લોકો માટે કરી ભોજનની વ્યવસ્થા રાજકોટમાં ભાજપના જૂથ વચ્ચે ગજગ્રાસ સામે આવ્યો કાર્યક્રમના સંકલનની બેઠકમાં સાંસદ રામોકરાએ કહ્યું કે કેટલાક કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે મારા બંગલે આવતા ડરે છે શહેર ભાજપના નેતાઓના ડરથી તેઓ આવતા નથી મોકરાએ કાર્યકર્તાઓને કહ્યું કે કોઈનાથી ડરવાની નથી જરૂર સાંસદ રામ મોકરિયાએ નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં કોઈ જૂથવાદ નથી પાર્ટીના કોઈ પણ કાર્યકરોમાં નારાજગી નથી ગઈકાલે રાજકોટ પાર્ટી કાર્યાલયમાં સ્નેહમિલનનો કાર્યક્રમ પણ યોજાયો હતો
गांधीनगर में वाइब्रंट गुजरात माटे राज्य सरकार की तैयारी। राज्य सरकार 5 शहरों में रोड शो करशे। दिल्ली थी वाइब्रंट गुजरात ना रोड शो की शुरुआत थशे। सीएम भूपेन्द्र पटेल रोड शो की करावशे शुरुआत। मुख्यप्रधान भूपेन्द्र पटेल की हाजरी में तापी सोनगढ़ में योजा भाजपा स्नेह मिलन कार्यक्रम। मुख्यप्रधाने भगवान बिरसा मुंडा सर्कल की प्रतिमा एक हाथ मुहूर्त कर। सीआर पाटिल विविध विभाग प्रधानों धारासभ्यों सहकार आगे सहित मोटी संख्या में कार्यक्रम उपस्थित रहा। महसूल प्रधान राजेन्द्र त्रिवेदी आज कच्छ की मुलाकात माता मढ़ दर्शन कर। राजेन्द्र त्रिवेदी जाहिर सम्मान कार्यक्रम में उपस्थित रहा। डुमरा गा 182 खेडूत ने सांथणी जमीन कब्जा पावती और सनद आप। प्रदेश भाजपा संगठन महामंत्री रत्नाकरे ऊंझा खाते मां उमियाना कर दर्शन। ऊंझा उमिया माताजी संस्थान द्वारा करा स्वागत। स्थानिक धारासभ्य सहित भाजपा पदाधिकारी रहे उपस्थित। राजकोट जेतपुर में महिला कांग्रेस द्वारा योजाई रैली। तिनबत्ती चौक थी एसपी ऑफिस सुधी रैली आयोजन। जेतपुर में दारू वेचता हो आक्षेप। सूत्रोच्चार कर दारू बंद करने की मांग साथ एसपी ने आपन पत्र। साबरकांठा ने अरवली में खातर की कृत्रिम अछत सर्जाई। छेल्ला एक सप्ताह थी खेडूतो खातर माटे धक्का खाई रहा है। खातर ना अभावे रवि पाकनो वावेतर खोरवायो। तंत्र खातर की व्यवस्था करे तेवी खेडूतोनी मांग। पोरबंदरना माछीमारों परिवार माटे राहतना समाचार। आवतीकाले पाकिस्तानी जेलमांथी 20 माछीमारों ने मुक्त कराशे। माछीमारी दरमियान पाकिस्ताने कर्युं हतुं अपहरण। आवतीकाले मुक्त करावाशे माछीमारों ने। 14 नवेम्बरे वाघा बॉर्डर पर पहुंचे।